છોટાઉદેપુરમાં ગોંદલિયા ગામે આદિવાસીઓને જમીન ખેડવાના મુદ્દે વન વિભાગ સાથે સંઘર્ષ થયો હતો જેમાં વન વિભાગના અધિકારીઓએ સ્થાનિકોને માર મારતા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે સ્થાનિકો પહોંચ્યા હતા છોટાઉદેપુરના ગોંદરિયા ગામે આદિવાસીઓને જમીન ખેડવાના મુદ્દે વન વિભાગ તથા ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું દરમિયાન વન વિભાગે પોલીસ બોલાવી હતી અને ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરાવ્યો હતો લોકોને ડરાવી ધમકાવીને હવામાં ફાયરિંગ કર્યા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો આ સંદર્ભે ગામ લોકોએ બુધવારે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી કાર્યવાહી કરતા જણાવ્યું હતું આવેદનપત્રમાં ગોંદરિયા ગામના રહીશો જણાવી રહ્યા છે કે અમારી વન વિભાગની દાવા ફાઇલો આવેલી છે અમારી પાસે આધાર પુરાવા છે વન ખાતાના કર્મીઓ ખાડા ખોદી ગયેલા જેથી આજે અમે સૌ ગ્રામજનો ફરી ખાડા ખોદવા આવતા કહ્યું કે ખાડા ખોદવાનું રહેવા દો અમે વર્ષોથી ખેડ હક ધરાવી છે તેમ કહેતા જઈ પોલીસ બંદોબસ્ત સાથે આવી વન વિભાગના અધિકારીઓએ પહેલા ફાયરિંગ કર્યું અને પછી બધા જ વન વિભાગના અધિકારીઓએ અમારા ઉપર લાઠીચાર્જ શરૂ કર્યો હતો બહેનોને પણ અતિશય માર મારવા આવતા દવાખાનામાં દાખલ કરાઈ છે અને પુરુષોને પોલીસ સ્ટેશનમાં પૂરી દેવડાવ્યા છે અમારા ગામમાં વન સંરક્ષણની જંગલ ખાતાવાળાએ અમે અમારા આખો સ્ટાફ આવ્યો હતો અને અમારા ડોહાઈ પહેલેથી જમીન કરતા હતા જૂની જમીન છીએ અને અમારી પાસે પાવતી છે પુરાવા છીએ છતાંય અમને હેરાન કરતા અને ગામમાં અમે ખાડા ખોદવા માટે આખો સ્ટાફ આવ્યો હતો અને અમે ના અમને ના ખોદશું પછી અમારી ફાઇલો છે એ મંજૂર થઈ કે નહીં એ અમે તપાસ કરી લઈએ પછી આવ્યા અને અમારા ગામમાં ના ખાડા ખોદવા ના પાડી છતાંય ઉપર ફાયરિંગ કર્યું અને લાઠીચાર્જ કોને ફાયરિંગ કર્યું અમારી માતા મધ પોલીસ વાળાએ અને જંગલ ખાતાવાળા સાહેબે ઉપર ફાયરિંગ કર્યું અને પછી અમને ચાર્જ કરી અને ભગાડ્યા ભગાડી અને અમુકને જે પહોંચી છે અમુક સરકારી દવાખાનામાં દાખલ છે અરદા પોલીસ સ્ટેશનમાં છીએ અમે અને છોટાઉદેપુર કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તેઓ ચલાતું પણ નથી તેઓ માર મારેલ છે તેઓને તાત્કાલિક દવાખાને લઈ જવા કાર્યવાહી કરવા માંગ કરી છે ગામમાં તંગ દિલી ભર્યું વાતાવરણ વન વિભાગ કરી રહ્યો છે ધાકના માર્યા છોકરાઓ ભાગી ગયા છે હજુ સુધી જોવા મળતા નથી તેમ કલેક્ટરને આપેલા અરજી પત્રમાં ગ્રામજનોએ જણાવ્યું છે હું ખાડા ના પાડો કરીને હમું પૂછવા જાતે કેવા જાતે ના પાડવા જાતે મારવા તું બધા પાવડાલી મંડ્યાન બધા લાકડી મારી ફાયરિંગ કરી બે વખત કરીને બધાને મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે ગોંદરિયા ગામના લોકોના દાવા પેન્ડિંગ છે જેઓ વર્ષોથી ખેડ હક ધરાવે છે તેમની પાસે જમીન ખેડતા હોવાના આધાર પુરાવા પણ છે છતાં પણ વન વિભાગ ખોટું કરી રહી છે સરકાર તેઓને હક્ક આપવા તૈયાર છે પરંતુ વન વિભાગના લોકો જાણી જોઈને તેઓને મારવા સુધી જાય તે ખોટું છે છોટાઉદેપુરના ઉદેપુરના આરએફઓ નિરંજન રાઠવાએ જણાવ્યું હતું કે વન વિભાગના અધિકારીઓને નુકસાન કરવામાં આવ્યું છે કેટલાક ગ્રામજનોએ સરકારી માલ મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું છે જે અંગે કેટલાક ગ્રામજનો ઉપર ફરિયાદ કરાઈ છે ગોંદરિયા બીટના ગોંદરિયા ગામે વન વિભાગમાં જે આગોતરા કામો થયેલા હતા એ કામગોર કામોને ગામધનો દ્વારા પૂરી દેવામાં આવેલા હતા અને કામગીરી અટકાવવામાં આવેલી હતી તે અમે સબ અમે આજરોજ કામગીરી કરવા જતા ગામજનોનું ટોળું ફરીવાર આજે આવી અને ઉશ્કેરજનક શબ્દો બોલી અને બોલાચાલી કરેલ તે સમય દરમિયાન નાયબ વન સંરક્ષક શ્રી વી એમ દેસાઈ દ્વારા ગામજનોને ફરીથી સમજાવવામાં આવેલા હતા અને વન અધિકાર હેઠળ જે કંઈ દાવા ફાઇલો હશે એ એ એ જમીન ઉપર કરવામાં આવેલી નથી જે પણ જમીનો આવેલી છે એમને જે તે કબજા હેઠળ છે